આદમખોર દીપડાનો આતંક યથાવત છે. બગસરા તાલુકામાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. દીપડાને પકડવા માટે 8 શાર્પ શૂટર્સ પણ તૈનાત કરાયા છે. 200 લોકોની ટીમ કામે લાગી ગઈ છે. 15 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ રહેશે. બગસરામાં 30 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે, તો 5 થી વધારે માણસોનું ટોળું ભેગું નહીં થઈ શકે, જેથી કરીને દીપડાની દહેશત જે અત્યારે લોકોમાં ફેલાઈ રહી છે, દીપડાના આતંકથી લોકોને બચાવવા માટે હાલ તો તંત્રએ પગલાં લીધા છે. પાંજરા મૂકવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાઓએ. ગીરના જંગલ પાસેના ગામોમાં ખોફ છે આદમખોર દીપડાનો. ખોફ એટલો છે કે ગ્રામજનો દિવસે પણ થરથર કાપે છે અને રાત્રે ખેતરે જતા ડરે છે. ખોફ છે તેના આવવાનો, ડર છે તેના હુમલાનો. રાત પડતા જ ગામમાં ભયનું લખલખું પસાર થઈ જાય છે. એવું નથી કે તેની હાજરી માત્ર રાત્રે જ જોવા મળે છે, દિવસે પણ તે લપાઈ જાય છે. શિકાર દૂરથી જ શોધી લે છે, દૂરથી ગંધ પારખી લે છે અને પછી લાગમળતા જ હુમલો કરે છે. આતંક એવો કે ગામે ગામ થરથર કાંપી રહ્યા છે. દિવસે ને દિવસે વધતી દીપડાની દહેશતથી ખેડૂતોનું જીવવું હરામ થઈ ગયું છે. ના તો તેઓ ખેતરે જઈ શકે છે કે ના તો કોઈ કામ ધંધે. દિવસ રાત ગ્રામજનોને એક જ ભણકારા વાગી રહ્યા છે કે દીપડો ક્યાંક તેમના પર હુમલો ન કરી બેસે. અમરેલી હોય કે જૂનાગઢ જિલ્લો, દીપડાના હુમલાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. આ જ કારણ છે કે ખેડૂતો તેમના ખેતરમાં જતા ડરી રહ્યા છે, ઊભા પાકને બચાવવા જીવ જોખમમાં મૂકી રહ્યા છે. એટલે જ હવે માંગ ઉઠી છે દીપડા સામે રક્ષણ આપવાની, દીપડાના હુમલાથી ગ્રામજનોને બચાવવાની. હજુ ગઈકાલનું જ આ દ્રશ્ય જુઓ. અમરેલીના બગસરાનું લુંધિયા ગામ રાતના સમયના ગામના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા. આખું ગામ જ્યારે ઉમટું હતું ત્યારે ખોફના આ ચહેરાએ પ્રવેશ કર્યો. ગામની એક એક ગલીમાં તે ફર્યો અને મહિલા પર સીધો જ હુમલો કર્યો. દયાબેન માળવી નામના મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. મોડી રાત્રે ઘરમાં ઘૂસીને દીપડાએ હુમલા કરતા આખું ગામ થરથર કાંપવા લાગ્યું. મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ દીપડાના હુમલાની આ ઘટનાથી આખું ગામ થરથર કાંપવા લાગ્યું છે. રાજન ઘડિયા, News 18 ગુજરાતી, અમરેલી. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાઓની સંખ્યામાં અને માનવ પરના હુમલામાં મોટો વધારો થતા ગ્રામ્ય વિસ્તારના લોકોના જીવ પડીકે બંધાઈ ગયા છે. ખાસ કરીને ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકો દીપડાના આતંકથી ધ્રુજી રહ્યા છે. રાત્રિના સમયે પણ ખેતરમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના બાબાપુર પહોંચ્યું News 18 ગુજરાતી. અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં આદમખોર દીપડાઓનો આતંક એટલી હદે વ્યાપી ગયો છે કે છેલ્લા 4 દિવસમાં 2 ખેડૂતોને ફાડી ખાધા. રાત્રિના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતો થરથર કાંપી રહ્યા છે. આમ છતાં પણ જીવના જોખમે ખેતી કરવી એ તેમની મજબૂરી બની ગઈ છે. રાતના 11:30 વાગ્યાનો સમય, ગામ બાબાપુર ગામની સીમ. અન્ય ખેડૂતોની જેમ રાઘવભાઈ પણ તેમના ખેતરમાં પાણી વાળવા માટે આવ્યા. ચારે તરફ ઘનઘોર અંધારું, આસપાસ કંઈ જ દેખાય નહીં, છતાંય ખેડૂતે હિંમત કરી પોતાના પાકને બચાવવા ખેતરમાં જાય છે. માથે ભમરાઈ રહ્યો છે ડર, ડર એ વાતનો કે કપાસના પાક વચ્ચે દીપડો ક્યાંય છુપાયો ન હોય. દીપડાની દહેશત એટલી કે ખેડૂત લાચાર નજરે પડે. જંગલ ખાતા એ પગલા લેવા જોઈએ, એમાં અમને તો મારવાનો અધિકાર નથી, પણ એ લોકોએ ધ્યાન આપવું જોઈએ ને.
કે મને આ ખેડૂતો રાતના જે કામ કરે છે તો એને શું કરવું, રાતે જવું પછી ઘેરે રહેવું કે પાક એનો પતી જવા દેવો? દિવસે લાઈટ આવતી જ નથી, દિવસે આવે 8 કલાક, એમાં હેરાન ગતિ વધારે, ઘડી કાપે ને આપે ને કાપે ને આપે, એવું થયા કરે છે. એટલે આ કામ તો રાતે રાતે જ કરવું પડે, જીવના જોખમે કરવું પડે, જાનના જોખમે રાતે અમારા રડવું પડે છે. હમણાં તાજેતરમાં તમને કઈ અનુભવ થયો દીપડાનો કે સિંહનો? 4-5 દિવસ પહેલા દીપડો આવ્યો તો મારા ખાટલે આવીને કૂતરાને ઢળીને લઈને રહી ગયો, ત્યાર પછી હું ઓવડીમાં હોવાનું ચાલુ કર્યું છે. અમને મેળા તો હજી આપ્યા નથી, સરકાર જંગલ ખાતું કહે છે કે મેળા આપશું, પણ આપે ત્યારે હજી તો આપ્યા નથી. રાઘવભાઈનો નિત્યક્રમ છે, એક હાથમાં બેટરી તો બીજા હાથમાં લાકડી. ગામના લોકો ઊંઘતા હોય ત્યારે ખેડૂતો પોતપોતાના ખેતરમાં આ રીતે જ પાણી વળાવવા માટે જતા હોય છે, પણ મનમાં સતત ભય રહેતો હોય છે કે તેઓ હેમખેમ ઘરે પરત ફરી શકશે કે નહીં. સવાલ એ છે કે રાતના સમયે જ કેમ તેમને પાણી પાવા માટે જવું પડે છે? તો તેનું કારણ છે રાત્રે જ મળતી વીજળી. આ ગામની સ્થિતિ તો એટલી ખરાબ છે, આમ તો આસપાસના તમામ ગામોની, કે અહીંયા સિંહ અને દીપડા બંને રહે છે અને જીવન જંગ થઈ ગયું છે. રાતે પાણી વાળવા જવું કે ખેતરના રખોલે જવું, એનો મતલબ એવો થઈ ગયો કે સીમાડાની રખોપે જતા હોય એવી એક પરિસ્થિતિ થઈ ગઈ છે. અને આ એસીમાં બેસીને કાયદાઓ ઘડનારને શું ખબર હોય કે રાની પશુઓને તો રોકી નથી શકાતા, મારી નથી શકાતા, પણ એ જ્યારે માનવ જિંદગીનો જ્યારે ભોગ લે છે ત્યારે એની સામે કંઈ કરી શકાતું નથી. તો એક સૂડી વચ્ચે સોપારી જેવી દયનીય હાલત છે અમારી. એક બાજુ લીલોછમ પાક અને પાકની વચ્ચે માનવ પક્ષી બની ચૂકેલા દીપડાની દહેશત. આવી સ્થિતિ અમરેલી જિલ્લાના જંગલને અડીને આવેલા દરેક ગામની થઈ ગઈ છે. નહીં, માણસ ઉપર તો કોઈ હુમલો નથી થયો, પણ ખાસ કરીને કૂતરાઓ, નાની વાછડીઓ ફરજામાં આવીને અમારા ગામમાં, ગામની અંદર આવીને પણ દીપડીએ બચ્યા મૂક્યા હતા. અને અત્યારે તો સ્થિતિ એટલી ખરાબ છે કે લગભગ માથોડા ઉપર વટ કપાસ છે, અને કોઈ પણ જ્યારે કપાસ વીણવા પણ જવું હોય, દિવસે જવું હોય, તો પણ એ એક જોખમી થઈ ગયું છે. એક વ્યક્તિ કોઈ અત્યારે અંદર ઘૂસવા પણ તૈયાર નથી. અમારો સવાલ એ છે કે સરકાર રાતના સમયે જ કેમ વીજળી આપે છે? વન્ય પ્રાણીઓના હુમલાની વધતી સંખ્યા સામે ખેડૂતો તેમના આત્મરક્ષણ માટે શું કરી શકે? ઘણી બધી અળવી થઈ શકે, પણ એમાં અત્યારે એવું છે કે દર અઠવાડિયાના કાપ હોય છે, એક અઠવાડિયા રાતે હોય છે, એક અઠવાડિયા દિવસે હોય છે, એક અઠવાડિયા બપોરે હોય છે. તો રાતની જગ્યાએ આખો મહિનો જે છે દિવસે લાઈટ આપે તો પણ ઘણું ખેડૂતોની સમસ્યાઓ હળવી થશે. અચ્છા, દીપડાઓનું શું કરવું જોઈએ ખેડૂત તરીકે શું કહો? હું એવું કહું છું કે ખેડૂતોને છૂટ આપવી જોઈએ, એની રીતે આત્મરક્ષાની છૂટ હોવી જોઈએ. જો એના પર હુમલો કરે છે તો એ દીપડાને હટાવવા માટે કંઈ પણ કરે તો ખોટા એના ઉપર કાયદેસરના પગલાં ના લેવાવા જોઈએ. તો ખેડૂતોની આ વાત છે, દીપડો જો ખેડૂત પર હુમલો કરે તો ખેડૂત સામો પ્રતિકાર નથી કરી શકતા, અથવા તો તેમને મારવાની પરમિશન નથી. રાત્રે મજબૂરીવશ આ એમને કામ કરવું પડે છે, કારણ કે આ એમની રોજી રોટી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, બાબાપુર.